हेलो फ्रेंड्स, हूँ छू जय योगेश चौहान। यूनिक ट्यूशन क्लासीस यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत करूँ छू। आप सीखी रही छे धोरण 10 विषय गणित प्रकरण नंबर 1 वास्तविक संख्याओ, जेमा तमे भाग नंबर 4 में जोयुं स्वाध्याय 1.2 नो आपणे दाखला नंबर पहेलो अने बीजो छे ए कर्यो हतो, बराबर। आजे आपणे भाग नंबर 5 में स्वाध्याय 1.2 प्रश्न नंबर 3 छे छे एनो आपणे अभ्यास करवानो छे। अने આજે અત્યારે જે આપણે દાખલા ગણી છીએ પ્રશ્ન નંબર 3, બરાબર, એ પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ આઈએમપી છે, પણ આમાં આપણે જોઈએ ને તો એકદમ નાની નાની રકમ આપેલી છે, પણ પરીક્ષામાં તમને મોટી રકમ પણ આપી શકે, બરાબર। તો એના માટે આપણે તૈયાર રહેવાનું છે। તો એના માટે તૈયાર રહેવા માટે આપણે જે આગળના વિડીયોમાં ચાવી શીખી હતી, 2 ની ચાવી છે, 3 ની ચાવી છે, 5 ની છે, 11 ની છે, 10 ની છે, આ બધી ચાવી જો આપણને યાદ હોય તો આપણે ભાગાકાર ઝડપથી કરી શકીએ અને આપણો જે દાખલો છે એ આપણે એને ઝડપથી આગળ વધારી શકીએ, બરાબર। હવે આજે આપણે શરૂઆત કરી પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 1.2 નો છે। એમાં આપણને શું કહે છે તો કે ભાઈ, નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। રકમ વાંચતાની સાથે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ, આવું તો આપણે ભાગ નંબર 4 માં પ્રશ્ન નંબર 2 માં કરી ગયા, તો એમાં માત્ર 2 રકમ હતી। જ્યારે આ દાખલામાં તમે જુઓ તો લસા અને ગુસા શોધવા માટે તમને 3 રકમ આપેલી છે। કેટલી રકમ આપેલી છે? 3। તો 2 રકમ અને 3 રકમના શું નિયમ અલગ હોય? તો કે ના, જે તમને 2 રકમના લસા ગુસા શોધવાના નિયમ હતા એ જ નિયમ અહીંયા 3 રકમનો લસા ગુસા શોધવા માટે લાગુ પડે છે, બરાબર। તો સૌ પહેલા તો આપણે અવિભાજ્ય અવયવ પાડશું। પહેલા દાખલાની આપણે શરૂઆત કરીએ કે 12, 15 અને 21 નો ગુસા અને લસા શોધવો છે। તો પહેલા તો આપણે ત્રણે ત્રણના અવિભાજ્ય અવયવ શોધી લેશું। આપણને વૃક્ષ પદ્ધતિ પણ આવડે છે અને ધોરણ 8-9 માં આપણે અવિભાજ્ય અવયવની રીત પણ શીખી ગયા છીએ, બરાબર। તો એ રીતે પણ તમે કરી શકો। શરૂઆત કરીએ આપણે, પહેલી સંખ્યા છે 12, બરાબર। તો 12 ના અવયવ પડે 2, 6, 12, 6ના હજુ ભાગ પડે 2, 3, 6, ત્યાર પછી 15, 15 ના 2 જ ભાગ પડે 3, 5, 15, બીજો કોઈ ઓપ્શન છે નહીં। ત્યાર પછી 21, 21 ના પણ 2 જ ભાગ પડશે 3, 7, 21। બધાના આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા છે। હવે આપણે જે સંખ્યાના અવિભાજ્ય છે એને એની સામે લખશું, બરાબર। દાખલા તરીકે પેલી સંખ્યા હતી 12, તો 12 ના અવિભાજ્ય અવયવ શું છે? તો કે 2, 2, 3। તો 2 કેટલી વાર છે? 2 વાર, એટલે એને ઘાત સ્વરૂપે લખી નાખવાનું, 2 ની 2 ઘાત। 3 કેટલી વાર છે? 1 વાર, તો 3 ના 3, એમ નેમ। ત્યાર પછી 15, 15 ના અવિભાજ્ય અવયવ શું છે? તો કે 3 ગુણ્યા 5। ત્યાર પછી 21, 21 ના અવિભાજ્ય અવયવ શું છે? 3 ગુણ્યા 7, રેડી। ત્રણેયના અવિભાજ્ય અવયવ છે આપણે લખી નાખ્યા। હવે આપણે શોધવાનું છે ગુસા અને લસા। તો આપણને ખબર જ છે કે ગુસા એટલે શું? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે ત્રણેયમાં હોય તેવો અવયવ, એટલે કે એવી સંખ્યા અને એની નાનામાં નાની ઘાત લેવાની છે। તો આપણે પહેલા ગુસા શોધશું, તો અહીંયા લખીએ કે ગુસા અ, 3 સંખ્યા છે તો બ્રેકેટમાં 3 3 સંખ્યા લખશું આપણે, 12, 15, અલ્પવિરામ 17। ગુસા એટલે શું? તો આપણને ખ્યાલ છે કે ત્રણેયમાં હોય એવી સામાન્ય સંખ્યા અને એની પણ નાનામાં નાની ઘાત। તો ત્રણેયમાં સામાન્ય છે 3, 3, 3, અને ત્રણેયમાં ઘાતી કેવી છે એની સરખી, એટલે કે 3ની કેટલી ઘાત છે? 1 ઘાત। તો 3ની 1 ઘાત એટલે ગુસા તમારો કેટલો બને? 3। હવે આપણે ગોતું છે લસા, તો લસા અ કૌંસમાં 12, અલ્પવિરામ 15, અલ્પવિરામ 17, બરાબર। લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવ, દરેકમાં હોય એવો અને ન હોય એવો પણ લેવાનો અને એનો મોટામાં મોટી ઘાત કેવી? મોટામાં મોટી ઘાત। પહેલા તો આપણે જોઈએ કે કોમન શું છે, તો ત્રણેયમાં કોમન હતું 3, બરાબર। શરૂઆત અહીંથી કરાય 12 ના અવિભાજ્ય અવયવથી, કે 12 નો પ્રથમ અવિભાજ્ય અવયવ શું છે? તો કે 2 ની 2 ઘાત, એટલે 2 ની 2 ઘાત ત્યાં આવશે, કારણ કે અહીંયા ક્યાંય 2 તો છે નહીં પણ ત્યાં ક્યાંય નથી। તો આપણે એવું શીખી ગયા હતા કે જ્યાં ક્યાંય ન હોય ત્યાં આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા 2 ની કેટલી ઘાત છે? 0 ઘાત, બરાબર। આપણે એવું શીખી ગયા છીએ, એટલે 2 ની 0 ઘાત અહીંયા છે, અહીંયા 2 ની 0 ઘાત છે, તો મોટામાં મોટી ઘાત કેટલી થાય? 2 ની 2 ઘાત। હવે 3 અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, 3 ની મોટામાં મોટી ઘાત તો કે ભાઈ 1 જ ઘાત છે, તો એને ગુણ્યા 3।
पछी जो आया पांच त्रण तो आ गया पांच तो के हाँ पांच कारण कि अहीं पांच नी एक घात छे अहीं पांच नी शून्य अहीं पर पांच नी शून्य एकवीस ना अविभाज्य अवयव त्रण तो आ गया तो वैध्य शू छे तो के सात तो एने गुणा सात रेडी बराबर हवे आपणे बधाने गुणाकार तो अहीं बे नी बे घात छे तो बे नी बे घात छे तो बे नी बे घात केटली थाय तो के चार चार गुणा त्रण गुणा पांच गुणा सात ओहो केटलुं बधुं लांबू कोई वांधो नहीं चार तेरी बार बार पंचा साठ छ सत्ता बेतालीस एटले साठ गुणा सात करिए तो आपने आंसर मळे केटलो मळे तो के चार सौ ने वीस रेडी हवे आपणे अभ्यास करिए दाखला नंबर बे सत्तर त्रेवीस अने ओगणत्रीस नो गुसा अने लसा शोधो तो त्रणे त्रण संख्या बहु अटपटी छे केवी रीते अटपटी तो के पहला तो आपणे शुरुआत करिए अविभाज्य अवयवने तो सत्तर ना अविभाज्य अवयव पड़े ज नहीं कारण के ई पोते एक संख्या एवी छे के अविभाज्य संख्या छे तो अविभाज्य संख्या ना एक ज अवयव पड़े नहीं पण क्या तो के एक गुणा सत्तर त्रेवीस पण अविभाज्य अवयव तो एना पण एम एक गुणा त्रेवीस ओगणत्रीस पण अविभाज्य अवयव तो एना पण सेम एक गुणा ओगणत्रीस सत्तर त्रेवीस अने ओगणत्रीस त्रणे त्रण एक एवी संख्या हती के अविभाज्य संख्या हती अने त्रणेय मां एक सिवायनो कोई पण सामान्य अवयव नथी एटला माटे जेने केवी संख्या कहेवाय छे अविभाज्य संख्या कहेवाय छे तो कोई वांधो नहीं आपणे लखी नाखी सत्तर ना अवयव आपणने मळ्या एक गुणा सत्तर त्रेवीस ना अवयव आपणने मळ्या एक गुणा त्रेवीस અને ઓગણત્રીસના અવયવ આપણને મળ્યા એક ગુણ્યા ઓગણત્રીસ રેડી ત્રણે ત્રણના અવયવ આપણે લખી નાખ્યા છે આપણે શોધવું છે શું તો કે ગુસા તો ગુસા અ કૌંસમાં સત્તર અલ્પવિરામ ત્રેવીસ અલ્પવિરામ ઓગણત્રીસ ત્રણેયમાં હોય એવી સમાન સંખ્યા કઈ છે તો કે માત્ર ને માત્ર એક તો અહીંયા લખી નાખવાનું છે એક હવે આપણે ગોતું છે લસા सत्तर त्रेवीस ओगणत्रीस बराबर त्रणेय मां जो शुरुआत अहींथी करीए सत्तर थी सत्तर नी पहली संख्या कई छे तो एक लखी नाखो पछी सत्तर तो आमां सत्तर छे अहींया क्यांय नथी तो अहींया सत्तर नी जीरो जीरो घात होय एटले सत्तर आवशे एक आवी गयो तो त्रेवीस आवशे अहींया पण एक आवी गयो तो हवे ओगणत्रीस आवशे ઓહો બહુ જબરજસ્ત થઈ ગયું એક ગુણ્યા સત્તર ને એને ગુણ્યા ત્રેવીસ ને એને ગુણ્યા ઓગણત્રીસ શું સાહેબ આપણે આ ગુણાકાર કરવો પડે હા કરવો પડે જો ગુણાકાર આપણે નહીં કરીએ તો આપણને જવાબ મળશે નહીં એટલે સડનલી આપણે શું કરશું એનો આપણે ગુણાકાર કરશું તો જ આપણને ખ્યાલ આવશે તો પેલા તો સત્તર ગુણ્યા ત્રેવીસ કરવા છે તો અહીંયા આપણે કરીએ સત્તર ગુણ્યા ત્રેવીસ બરાબર ત્રેવીસ નો ઘડિયો ન આવડતો હોય તો આપણને ખ્યાલ જ છે એકમના અંકનો શૂન્ય મૂકી દેવાનો બે સત્તા ચૌદ વધી ચડી એક બે એકા બે બે ને એક ત્રણ ત્રણ સત્તા એકવીસ નો એકડો વધી ચડી બે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ હવે એનો સરવાળો ઝીરો પ્લસ એક એક પાંચ ને ચાર નવ અને ત્રણ ના ત્રણ એમને એમ તો કેટલા આવ્યા ત્રણસો ને એકાણું આ બે નો ગુણાકાર કરતા ત્રણસો એકાણું હવે એનો ગુણાકાર પાછો કેની એરે કરવો છે તો કે ઓગણત્રીસ સાથે તો ત્રણસો એકાણું ગુણ્યા ઓગણત્રીસ નવ ની શૂન બે એકા બે બે નવ અઢાર નો આઠડો વધી ચડી એક બે તેરી છ છ ને એક સાત હવે નવ સાથે નવ એકા નવ નેવે નેવે એક્યાસી નો એકડો વધી ચડી આઠ નવ તેરી કેટલા થાય સિત્યાવીસ સિત્યાવીસ માં આપણે આઠ શું કરવા છે ઉમેરવા છે તો સિત્યાવીસ માં આઠ ઉમેરીએ તો કેટલા આવે તો કે પાંત્રીસ રેડી સરવાળો ઝીરો પ્લસ નવ નવ બે ને એક ત્રણ આઠ ને પાંચ તેર નો તગડો વધી ચડી એક સાત ને એક આઠ આઠ ને ત્રણ અગિયાર તો અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ છે ત્રણેય નો ગુણાકાર કરતા આપણને એ સંખ્યા શું થઈ મળી અને એનો ગુણાકાર તમે એક આયરે કરો એટલે એ જ જવાબ આવે કે અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ તો આપણને સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ નો લસા કેટલો મળ્યો હતો કે અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ રેડી હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો આઠ નવ અને પચીસ નો ગુસા અને લસા શોધો દાખલાની આપણે શરૂઆત કરીએ પહેલા આઠ ના આપણે અવિભાજ્ય અવયવ પાડી લઈએ તો કે બે ચાર આઠ ચાર ના પાછા ભાગ પડે બે દુ ચાર
त्यार पछी छे नौ, नौ ना बेज भाग पड़े क्या, तो के त्रण तेरी नौ। सेम एवी रीते पच्चीस ना पण बेज भाग, पचू पचू पच्चीस। एना सिवाय कोई एना अविभाज्य अवयव छे नहीं। हवे आठ ना अविभाज्य अवयव आपणे लखीए, बे केटली वार छे, त्रण वार, एटले के बे नो घन। नौ ना अविभाज्य लखीए तो एमां त्रण केटली वार छे, तो के बे वार। पच्चीस ना अविभाज्य अवयव लखीए तो पांच केटली वार छे, तो के बे वार। रेडी, हवे आपणे शुं गोतुं छे, तो के गुसाअ। कई कई संख्या छे, आठ नौ अने पच्चीस। त्रणेयमां जो काई सरखू छे, कई ज सरखू नथी। ज्यारे त्रणेयमां काई सरखू न होय, आमां पण एम ज हतुं, काई एकेय सरखू नहोतुं, त्यारे एक आवे। शुं आवे? एक। ज्यारे त्रणेयमां त्रણેયના જે અવિભાજ્ય અવયવ છે એમાં એક પણ સંખ્યા સરખી ન હોય ત્યારે એનો ગુસાઅ છે એ એક બને। ઘણી બધી વખત આપણે ઝીરો લખીને આયલા આવે, ઝીરો ન થાય, કોઈ ભી સંખ્યા એમાં સરખી ન હોય ત્યારે હંમેશા એનો ગુસાઅ કેટલો બનશે? એક। હવે આપણે ગોતશું લસાઅ। આઠ નવ ને પચીસ। લસામાં અહીંયા બે ની ત્રણ ઘાત છે, અહીંયા નથી, અહીંયા નથી, તો આપણને ખબર જ છે કે અહીંયા બે ની કેટલી હોય? ઝીરો ઘાત। અહીંયા ત્રણ ની બે છે, અહીંયા નથી, અહીંયા નથી, તો અહીંયા કેટલી હોય? ત્રણ ની ઝીરો ઘાત, અને પાંચ ની પણ બે ઘાત। તો ત્રણ ની ત્રણ ઘાત એટલે આઠ, ત્રણ ની બે ઘાત એટલે નવ, અને પાંચ ની બે ઘાત એટલે કે પચીસ। હવે આપણે ત્રણેયનો ગુણાકાર કરવો છે, તો પચીસ ગુણ્યા આઠ કરીને એટલે એકદમ ઈઝી છે, પચીસ આઠ બસો, બસો ગુણ્યા નવ એટલે કે બે નવ અઢાર, એટલે કે અઢારસો છે એ આપણો શું બનશે? લસાઅ। ત્રણે ત્રણ દાખલા તમે જોયા કે કેવી રીતે આપણે એનો અભ્યાસ કર્યો, નોટ ડાઉન કરી લેજો એટલે ખ્યાલ આવે કે આપણે કેવી રીતે દાખલાને ગણતરી કરીને દર્શાવી શકીએ છીએ। દાખલા નંબર ત્રણ જોયા પછી હવે આપણે દાખલા નંબર ચાર અને પાંચનો અભ્યાસ કરીએ। દાખલા નંબર ચારમાં શું કહે છે કે જો ગુસાઅ ત્રણસો છ અલ્પવિરામ છસો સત્તાવન બરાબર નવ આપેલ હોય તો લસાઅ ત્રણસો છ અલ્પવિરામ છસો સત્તાવન શોધો। આ દાખલાનો જો તમારે જવાબ જોતો હોય ને તો તમારે પ્રશ્ન નંબર બે ની જે રકમ હતી સૂચના એ યાદ રાખવી પડે। એમાં આપણને એક સૂચના કંઈક એવી આપેલી હતી, જો તમને ખ્યાલ હોય તો હું બોલું છું, ધ્યાનથી સાંભળજો, કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને અપૂર્ણાંકોનો ગુણાકાર થાય એ સાબિત કરો, એવું આપણે પ્રશ્ન નંબર બે ની સૂચનામાં કીધું હતું અને આપણે એ દાખલામાં સાબિત પણ કર્યું હતું। તો એ સૂત્રને આધારે જ આપણે શું કરવાનું છે? આનો લસાઅ ગોતવાનો છે। શું કરવાનું છે? લસાઅ ગોતવાનું છે। શું કામ? તો સૌથી પહેલા તો જોવું આપણને ગુસાઅ આપેલો છે, કેટલો આપેલો છે? તો અહીંયા હું લખું છું કે ગુસાઅ કૌંસમાં ત્રણસો છ અલ્પવિરામ છસો સત્તાવન બરાબર નવ આપેલો છે। હવે ધ્યાનથી રકમને હું બોલ્યો એ તમે સાંભળી હોય તો તમને ખ્યાલ આવે કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો બે સંખ્યા પણ આપણી પાસે હોવી જોઈએ। તો આમાં જોવો જોઈએ બે સંખ્યા આપણી પાસે છે, તો કે હા આપેલી સંખ્યા છે બરાબર। એટલે જનરલી આપણે એમાં એવું કરતા હતા કે મોટી સંખ્યા હોય એને એ નામ આપતા હતા, નાની સંખ્યા હોય એને બી, પણ આપણે અહીંયા પહેલી સંખ્યા છે એને એ કહી દઈએ અત્યારે, કે એ બરાબર ત્રણસો છ અને બી બરાબર છસો ને સત્તાવન બરાબર, આટલું આપણી પાસે છે અને આપણે શું ગોતું છે? લસાઅ। તો અહીંયા આપણે લખીએ કે લસાઅ કૌંસમાં ત્રણસો છ અલ્પવિરામ છસો સત્તાવન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે ગોતું છે। તો હવે જે ફોર્મ્યુલા મેં તમને કીધી એ ફોર્મ્યુલાનો આપણે અહીંયા યુઝ કરશું। કઈ ફોર્મ્યુલા બરાબર? તો જોઈએ, મેં તમને કીધું કે ભાઈ એનું સૂત્ર કંઈક આવું છે કે ગુસાઅ એને ગુણ્યા લસાઅ બરાબર, અહીંયા બે પૂર્ણાંકો પણ આવી જાય એ અલ્પવિરામ બી, અહીંયા પણ આવી જાય એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી, એટલે કે પ્રથમ પૂર્ણાંક એને ગુણ્યા દ્વિતીય પૂર્ણાંક। રેડી, હવે આપણી પાસે ગુસાઅ છે, અહીંયા જોવો છે, પેલા તો આપણે જે સંખ્યા છે એ સંખ્યાને આપણે અહીંયા લખીએ કે ગુસાઅ કૌંસમાં ત્રણસો છ અલ્પવિરામ છસો સત્તાવન એને ગુણ્યા લસાઅ ત્રણસો છ અલ્પવિરામ છસો સત્તાવન બરાબર બંને પૂર્ણાંકો, પેલો પૂર્ણાંક કયો છે? ત્રણસો છ એને ગુણ્યા છસો ને સત્તાવન છે। રેડી, હવે આપણે આમાં કિંમત મૂકીએ, ગુસાઅની કિંમત આપણી પાસે હતી નવ, નવ ગુણ્યા લસાઅ
306 અલ્પવિરામ 657 બરાબર 306 ગુણ્યા 657 ના 57 એમને એમ રાખવાના આ 9 અહીંયા ગુણાકારમાં છે જો એને સામેની બાજુ જવા દે તો કે આવી જાય ભાગાકારમાં આવી જાય તો અહીંયા લખવાનું લસાઅ 306 અલ્પવિરામ 657 બરાબર 306 ગુણ્યા 657 ના છેદમાં 9 કા 306 ભાગ્યા 9 થાહે અને કા 657 ભાગ્યા 9 કોઈ પણ એક સંખ્યાનો તો ભાગાકાર 9 સાથે થાશે થાશે ને થાશે જ આપણે 306 ભાગ્યા 9 કરીએ તો આપણને ખ્યાલ આવે કે થાય છે કે નથી થાતું બરોબર તમે રફ કામ કરી શકો છો ડાયરેક્ટ એમને એમ નહીં કહી દેવાનું કે થાય છે એમ બરોબર 9 3 27 તો 30 માંથી 27 છે તો 3 ઉપરથી ઉતાર્યા 6 9 4 36 ઓકે તો જુઓ શેષ કેટલી વધી 0 તો એનો મીનિંગ એમ થયો કે 306 ભાગ્યા 9 થાય છે તો 306 ભાગ્યા 9 કરીએ એટલે કેટલા મળે છે આપણને 34 કેટલા મળે છે 34 હવે જુઓ જો અહીંયા કેટલા વધ્યા છે તો કે 34 ગુણ્યા 657 વધ્યા છે તો આપણે 657 સાથે 34 નો શું કરવાનો છે ગુણાકાર તો 657 એને ગુણ્યા 34 4 ના 4 એમને 3 7 21 નો એકડો વધી ચડી 2 3 5 15 15 ને 2 17 વધી ચડી 1 3 6 18 18 ને 1 19 હવે 4 સાથે 4 7 28 વધી ચડી 2 4 5 20 20 ને 2 22 નો બગડો વધી ચડી 2 4 6 24 24 ને 2 26 8 + 0 8 1 ને 2 3 7 ને 6 13 નો તગડો વધી ચડી 1 9 ને 1 10 10 ને 2 12 વધી ચડી 1 1 ને 1 2 22338 તો આપણને આન્સર મળ્યો શેનો આન્સર મળ્યો તો કે લસાઅનો કેનો લસાઅ તો કે લસાઅ 306 અલ્પવિરામ 657 બરાબર 22338 થાય તમને એમ થાતું હશે કે ભાઈ આ ગુણાકાર ને ભાગાકાર કરવો શું જરૂરી છે તો હા આપણે કોઈ એવા બધા મોટા બધા મેથેમેટિશિયન નથી કે આપણને કોઈ સંખ્યા સામે આવે ને આપણને આવડી જાય બરોબર એના કરતાં ગુણાકાર કરીએ ને તો આપણને પરફેક્ટલી ખબર પડે કે આપણો સાચો જવાબ શું છે અને હું તો એમ જ કહીશ કે ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે આપણે એકદમ નિરાતે ગુણાકાર ને ભાગાકાર કરીએ જેથી કરીને આપણો જે ગુણાકાર ભાગાકાર કે સરવાળો બાદબાકી કોઈ પણ સાદુરૂપ આપતા હોય તો એમાં ભૂલ ન આવે બરોબર ઘણી બધી વખત આપણી ઉતાવળના કારણે આપણે ગમે એટલા હોશિયાર હોઈએ છીએ છતાં પણ આપણી એક ભૂલ અને એક ઉતાવળના કારણે આખે આખા દાખલાનો જવાબ આપણો છે એ ખોટો આવી જાય છે અને ગણિતમાં ખૂબ જ જરૂરી છે કે તમે એકદમ નિરાતે ગુણાકાર ભાગાકાર કરો એમ પણ નથી કહેતો કે 10-15 મિનિટનો સમય લઈ લ્યો પણ વ્યવસ્થિત નિરાતે માઇન્ડને શાંત રાખીને કરવાનું જેથી કરીને આપણો જે ગુણાકાર ભાગાકારનો જવાબ છે એ આપણને એકદમ સાચો મળી જાય પહેલી જ વખતમાં ઘણી બધી વખત એવું થતું હોય છોકરાઓ 3-4 વખત કરે છે છતાં પણ એ લોકોનો જે જવાબ હોય એ ખોટો જ આવતો હોય છે શું કામ તો કે તમારી ઉતાવળના કારણે એટલે ઉતાવળ નહીં કરતા નિરાતે જો તમે દાખલો ગણશો તો પહેલી જ વખતમાં તમારો જે જવાબ છે એ જવાબ એકદમ રાઈટ આવી જશે બરાબર રેડી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 તો પ્રશ્ન નંબર 5 આપણને શું કહે છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસવાનો છે આપણે હવે દાખલાની શરૂઆત આપણે પહેલા કરીએ આપણને એમ કીધું કે 6 ની n ઘાત કેટલાની 6 ની n ઘાત હવે 6 ની n ઘાત છે ને એટલે પહેલા તો આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડી લઈએ એટલે કે 2 ગુણ્યા 3 ની n ઘાત રેડી અહીંયા તમે 2 ને પણ એની ઘાત આપી શકો છો અને 3 ને પણ એની ઘાત આપી શકો કારણ કે આખા કૌંસની ઘાત છે એટલે કે કૌંસની અંદરની જેટલી સંખ્યા છે એ દરેકને એનો ઘાત મળે એટલે 2 ની n ઘાત અને 3 ની n ઘાત હવે આપણને શું કીધું કે 6n ની ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો તો પહેલા તો અંતિમ અંક શૂન્ય હોય એવી કેટલી સંખ્યા તો કે 10 20 30 બરાબર રેડી તો પહેલા તો આપણે જેનો અંતિમ અંક શૂન્ય હોય ને એવી સંખ્યા લઈ અને એને અવિભાજ્ય અવયવ પાડીને જોઈ 10 છે અને 30 છે આપણે બે ઉદાહરણ લઈ બરાબર હવે 10 ના અવિભાજ્ય અવયવ પાડો ને એટલે તમને એવી રીતે મળે કે 2 5 10 મળે
પછી 30 ના અવિભાજ્ય અવયવ પાડો એટલે 2 ગુણ્યા 3 એટલે કે 2 તેરી 6 અને 6 પંચા 30 જોવો જોઈએ એમાં આવી ગયું 30 તમને બે માં કોઈ એવી સંખ્યા છે કે જે કોમન હોય અંતિમ અંક જો કેવો છે શૂન્ય આપણને કીધું છે કે અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો એટલે અંતિમ અંક શૂન્ય છે તો એવી સંખ્યામાં બે સંખ્યા એવી છે કઈ કઈ તો કે 2 અને 5 2 અને 5 એવી સંખ્યા છે કે જેનો અંતિમ અંક શૂન્ય હોય જો તમે એના અવિભાજ્ય અવયવ પાડો તો એના અવિભાજ્ય અવયવમાં 2 ની કોઈ પણ ઘાત આવી શકે અને 5 ની પણ કોઈ પણ ઘાત આવી શકે બરાબર તો 2 અને 5 છે ઈ જો એના અવિભાજ્ય અવયવમાં આવતી હોય તો જ એ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે 6 ની n ઘાત એના અવિભાજ્ય અવયવ જોવો જોઈએ 2 ની n ઘાત અને 3 ની n ઘાત તો એમાં 5 છે નથી તો 5 નથી એટલે ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે આપેલ સંખ્યાનો અંતિમ અંક કોઈ દિવસ પણ શૂન્ય થાય નહીં તો આપણે કેશું શું કેશું સમજાવશું કે કેવી રીતે નો થાય એમ આટલું કરીને આપણે મૂકી દઈ તો આપણને પૂરા માર્ક્સ મળે નહીં આમ કોઈ પણ સંખ્યાના સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તેના અવિભાજ્ય અવયવમાં 2 ની m ઘાત અને 5 ની n ઘાત આવે છે બરાબર આવે છે પરંતુ 6n એટલે કે 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવમાં 5 ની n ઘાત 5 ની n ઘાત આવતી નથી એમાં 5 ની n ઘાત આવતી નથી તો તેથી આપણે કહી શકીએ કે તેથી 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય નહીં રેડી આવો પ્રશ્ન પૂછે તો તરત આપણે કહી શકીએ આવી રીતે ગણતરી કરીને કે એનો અંતિમ અંક શૂન્ય આવે કે ન આવે બરાબર તો આ બે દાખલા તમે નોટ ડાઉન કરી લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે દાખલા ગણ્યા છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 માં કીધું છે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે આપણે સમજાવવું છે તો એમાં બે દાખલા છે બેને આપણે અલગ અલગ રીતે કરશું પહેલો દાખલો છે પહેલી રકમ છે એ આપણે લઈ આપણને કીધું છે કે ભઈ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 બરાબર આ પ્રી પહેલી સંખ્યા છે હવે જોજો સંખ્યામાં તમે જુઓ ને તો એક વસ્તુ તમને કોમન દેખાય છે આ ત્રણેયની વચ્ચે ગુણાકારની નિશાની છે અને આ 13 અલગ છે આ બે માંથી આપણે 13 ને સામાન્ય કાઢી શકી જો આમાંય 13 છે ને આમાંય 13 છે તો 13 ને આપણે સામાન્ય કાઢી લીધા હવે જે વધ્યું એને કૌંસમાં લખી નાખો શું વધ્યું છે અહીંયા જુઓ 7 ગુણ્યા 11 અહીંયા 7 ગુણ્યા 11 વધ્યું પ્લસ ના પ્લસ એમને એમ અહીંયા 13 કોમન નીકળી જાય એટલે ત્યાં કાઈ નો વધે એટલે 1 તો વધે જ કારણ કે 13 સામાન્ય નીકળી ગયું એટલા માટે બરાબર 13 ના 13 એમને 7 ગુણ્યા 11 કેટલા થાય 77 77 પ્લસ 1 77 ને 1 કેટલા થાય 78
तो 13 गुणा 78 78 ना अविभाज्य अवयव पाड़ो तो के भाई 13 6 78 થાય બરાબર 13 6 78 6 ના પાછા આપણે અવિભાજ્ય અવયવ પાડી 2 3 6 તમે જોવો જોઈએ આ ચારે ચાર સંખ્યા 13 13 2 અને 3 ચારે સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે અવિભાજ્ય એટલે કે આપેલ સંખ્યાના આપણે અવયવ પાડ્યા તો એના અવયવ જો આપણને અવિભાજ્ય સંખ્યા મળે તો આપણે એમ કહી શકીએ કે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે બરોબર તો હવે આપણે અહીંયા લખીએ કે આમ આપેલ સંખ્યા કઈ સંખ્યા છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 ના अवयव अविभाज्य संख्या होवाथी आपेल संख्या केवी संख्या छे तो के विभाज्य संख्या छे रेडी હવે એવી જ રીતે આપણે એનું બીજું ઉદાહરણ જોઈએ બીજી કઈ કીધી હતી તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 હવે એના માટે ચેક કરીએ આપણે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 બરાબર ના માટે થોડું અઘરું છે કારણ કે બહુ મોટી સંખ્યા છે એટલે પણ કોઈ વાંધો નહીં ગુણાકારની નિશાની છે n નું ગ્રુપ અને પ્લસ પછીની સંખ્યાનો ગ્રુપ બનાવો બેયમાં એક સંખ્યા સામાન્ય છે અને એ પણ કઈ છે તો કે 5 5 ને કોમન કાઢીને બાકી બધું કૌંસમાં મૂકી દો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એને ગુણ્યા 1 અને 5 કોમન નીકળી ગયા એટલે પ્લસ 1 પણ કૌંસમાં મૂકી દો બરોબર હવે 5 ના 5 એમને હવે આપણે બબે સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે આપણને થોડુંક સહેલું પડે બરોબર અથવા તો 7 6 42 4 3 12 12 2 24 24 ગુણ્યા 1 24 પ્લસ 1 ના 1 એમને 42 ગુણ્યા 24 કરવા છે તો આપણે કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણને શું મળે છે બરોબર 42 ગુણ્યા 24 4 ની શું 2 2 4 2 4 8 પછી 4 નો વારો 4 2 8 ચોકે ચોકે 16 સરવાળો 0 + 8 8 6 ને 4 10 ની શું વધી ચડી 1 8 ને 1 9 9 ને 1 10 તો કેટલો ગુણાકાર કરતા આપણને જવાબ મળ્યો 1008 તો 1008 છે એમાં આપણે 1 શું કરવાનું છે એડ કરવાનું છે તો આપણે અહીંયા લખીએ કે 5 કૌંસમાં 1008 + 1 5 ગુણ્યા 1008 + 1 કરીએ તો કેટલું મળે આપણને 1009 હવે આ એક એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે અને એના ભાગ જ નથી પડતા તો અહીંથી જ આપણો દાખલો છે એ પૂરો થઈ ગયો અને 5 એ અવિભાજ્ય સંખ્યા છે અને 1009 પણ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યા છે એ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે કહીએ આપણે આમ આપેલ સંખ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 ના અવયવો અવિભાજ્ય અવયવો અવિભાજ્ય સંખ્યા છે તેથી આપેલ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે રેડી નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 બહુ જબરદસ્ત અને મોટી બધી રકમ છે તો દાખલો નાનો છે સમજો એટલે ખ્યાલ આવશે એક રમતના મેદાનમાં
वर्तुळकार मार्ग छे। केवो छे? वर्तुळकार, गोल। सोनिया ने तेनू एक परिभ्रमण, परिभ्रमण एटले ज्यांथी शुरुआत करी होय त्यांथी पाछो त्यां पहोंचे एटले एक परिभ्रमण, पूर्ण करता 18 मिनिट लागे छे। ज्यारे रवि ने तेनू एक परिभ्रमण पूर्ण करता 12 मिनिट लागे छे। केटली मिनिट लागे छे? 12। धारो के बन्ने एक ज समये, बन्ने एक सरखा समये, एक ज बिंदुए थी, एक ज जग्याए थी, एक ज दिशामां परिभ्रमण करवानुं प्रारंभ करे छे तो केटली मिनिट बाद बन्ने फरी प्रारंभ बिंदु पर भेगा थाय? शुं करवानुं? कंई समझातुं ज नथी। तो बन्ने साथे पाछा क्यारे भेगा थाय ए गोतुं छे, तो एना माटे आपणे शुं गोतुं जोईए? जोईए बन्ने एक ज दिशामां परिभ्रमण करवानो प्रारंभ करे छे तो केटली मिनिट बाद बन्ने फरी प्रारंभ बिंदु पर भेगा थाय? बराबर। सोनिया अने बीजुं शुं नाम छे? रवि। अहींया आपणे लखशुं के सोनिया अने रवि बन्ने एक ज दिशामां एक ज बिंदुए थी एक ज समये जो परिभ्रमण करवानुं शुरू करे तो बन्ने प्रारंभ बिंदु पर क्यारे भेगा थाय ते शोधवा माटे लसाहनी मदद थी शोधी शकाय। बराबर। તમારે એ ગોતું છે કે બંને એક જ દિશામાં એક જ સમયે બરોબર અને એક જ બિંદુએથી જો પાછું પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો બંને પ્રારંભ બિંદુ પર ક્યારે ભેગા થાય એના માટે તમે લસા ગોતો તો લસાની મદદથી તમને ખ્યાલ આવે કે બંને ક્યારે પ્રારંભ બિંદુ પર એક જ સમયે પાછા ભેગા થશે। હવે જો સોનિયા છે ને એ 18 મિનિટ લાગે છે અને રવિ ને 12 મિનિટ લાગે છે તો આપણે બેયનો પહેલા તો લસા ગોતવો છે। શું ગોતું છે? લસા। તો પેટલા તો 18 ના અવિભાજ્ય અવયવ પાડી લઈએ। 2 9 18, 9 ના 2 ભાગ, 3 3 9, 12। 2 6 12, 6 ના અવિભાજ્ય અવયવ 2 3 6। રેડી? હવે જે અવયવ મળ્યા અહીંયા લખી નાખી। 18 ના અવયવ મળ્યા 2 × 3 × 3, 2 × 3 × 3 એટલે કે 2 × 3 ની 2 ઘાત। ત્યાર પછી 12 ના અવિભાજ્ય અવયવ મળ્યા 2 × 2 × 3, 2 નો સ્ક્વેર એને × 3। બરોબર। હવે આપણને 2 ના અવિભાજ્ય અવયવ મળી ગયા છે, હવે આપણે શું કરવું છે તો કે લસા ગોતવો છે। તો લસા અ 18 અલ્પવિરામ 12 બરાબર। આપણને ખ્યાલ છે કે 2 માં જોવાનું સરખું શું છે તો કે 2, અહીંયા 2 છે ને અહીંયા 2 છે તો 2 ની મોટામાં મોટી ઘાત 2 ની 2 ઘાત, 3 ની મોટામાં મોટી ઘાત 3 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કે 4, 3 ની 2 ઘાત એટલે કે 9, 9 4 36। તો 36 મિનિટે બંને પાછા શું થાય? ભેગા થાય। તો આટલું મળી ગયા પછી આપણે એમ કહી શકીએ અહીંયા કે આમ સોનિયા અને રવિ 36 મિનિટ તે 36 મિનિટે અથવા તો 36 મિનિટ બાદ 36 મિનિટ બાદ બંને ફરી ક્યાં છે? પ્રારંભ બિંદુ પર। બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય। રેડી? અને આપણે એને આમ પણ સમજી શકીએ કેવી રીતે? તો કે જો સોનિયા 18 મિનિટમાં એક પરિભ્રમણ કરતી હતી,
એટલે 18 દુ 36 થયા એટલે બે પરિભ્રમણ કરે ને ત્યારે 36 મિનિટ થાય જ્યારે રવિ છે 12 મિનિટમાં એક પરિભ્રમણ પૂરું કરતો તો એટલે 12 13 36 એટલે ત્રણ પરિભ્રમણ કરે ત્યારે 36 મિનિટ પૂરા થાય એટલે સોનિયા બે પરિભ્રમણ કરે ત્યારે અને રવિ ત્રણ પરિભ્રમણ કરે ત્યારે બંને પાછા પ્રારંભ બિંદુ ઉપર શું થઈ જશે ભેગા થઈ જશે તો લસાની મદદથી આપણે આ દાખલો ગણી બતાવ્યો નોટ ડાઉન કરી લેજો આવા વધુ દાખલાના અભ્યાસ માટે તમે ઉદાહરણ નંબર 5, 6 અને 7 નો અભ્યાસ કરી શકો છો.